નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો ધોરણ હોય કે પછી ધોરણ બારમાં હોય ડુ એઝ એઝેડ નામનો ટોપિક બરાબર ડુ એઝ ડાયરેક્ટેડ એટલે એનું મિનિંગ શું થાય ખબર ગુજરાતીમાં સૂચના પ્રમાણે કરો એટલે મતલબ કે બે પેરેગ્રાફ આપેલા હોય છે અને બે પેરેગ્રાફને તમારે જે પ્રમાણે કીધું એમાં ફેરવવાના હોય કાળમાં બદલાવાના હોય એક્ટિવમાંથી પેશમાં બદલા બારમા ધોરણને આ બે ટોપિક આવે છે બંને માટે વિડિયો છે બરાબર છે એક્ટિવ પેશીવ અને કાર્ડ આપણે બે પહેલાં બે લઈ લેશું એટલે બારમાવાળાને એ જ કોપી ટુ કોપી આવશે દસમાવાળા હોય તો એમને ચેન્જ ધ ટેક્સ્ટ આવી જશે એમાં બધાય ટોપિક એક વચનમાંથી બહુ વચન જેન્ડર ટેન્સ તો આપણે કીધું એક્ટિવમાંથી પેશીવ કીધું રેડી છે તો તમામ જેટલા નંબર બધા ટોપિક તમને આવી જશે તો મિત્રો આજનો આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તમારા માટે ઘણી બધી એક્સરસાઇઝ અને સાથે સાથે સ્પીડમાં આપણે એમનું મસ્ત રીતે એક્સપ્લેનેશન પણ આપતા જશું અને આજનો આ લેક્ચર જોઈ લીધા બાદ એક પણ પ્રકારની તકલીફ તમને ડુએ ડાયરેક્ટેડમાં નહીં રહે અને ચારે ચાર માર્ક તમને રોકડા મળી જશે એ જવાબદારી વિજય નાખ્યાની છે રેડી તો શરૂઆત કરીએ આજના લેક્ચરની એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દો મિત્રો બે હજાર લાઈકનો ટાર્ગેટ રાખેલો છે એટલે બે હજાર લાઈકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી તમારી છે અને તમે થોડીક વારમાં કરાવી દેશો કારણ કે આપણે ઘણા બધા લેક્ચર અપલોડ કરી દીધા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમામ લેક્ચરની લિંક આપેલી સાહેબ લડી લ્યો પેપર ભૂખા કાઢે એવું જવું જોઈએ એક દિવસ બાકી હોય બે દિવસ બાકી હોય પણ પેપરમાં આપણા વિડીયો જોઈ લીધા બાદ એક પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે નહીં રહે અને નહીં રહે એ મારી જવાબદારી છે તો એક વખત

એ જવાબદારી સાથે હું તમને કહું છું તો વિડીયો અને બટન દબાવી દેજો દેજો તમારા શેર કરવાની જવાબદારી તમારી છે રેડી ઓકે શરૂઆત કરીએ જો મેં તમને કીધું હતું કે હર ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ આપણે ગુજરાતીઓ છે અંગ્રેજી બોલવામાં થોડીક તકલીફ પડતી પણ સાહેબ બારમા ધોરણ પછી જાશું ને કોઈ પણ જગ્યાએ કોઈ ફિલ્ડમાં સારી એવી જોબ કરવી હોય કોઈ પણ જગ્યાએ અંગ્રેજી વગર બધું અશક્ય છે જે તમારા ભાઈઓ હોય મામા મમ્મી પપ્પા જે કોઈ પણ સારી એવી પોસ્ટ ઉપર પૂછજો સાહેબ અંગ્રેજી વગર કાંઈ પોસિબલ છે જ નહીં તો એટલા માટે અર ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ એના માટે સત્યાવીસ માર્ચથી સેવ ધ ડેટ તારીખ નોટ કરી લેજો સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસથી દરરોજ સાંજે નવ વાગે એકદમ બેઝિકથી સ્પ્રી સ્પોકન ઇંગ્લિશ ક્લાસ આપણે યુટ્યુબ ઉપરથી ચલાવવાના છીએ મતલબ આ જ ચેનલ ઉપરથી અને નીચે સબસ્ક્રાઈબરનો આંકડો તમે જોઈ શકો છો ગુજરાતની નંબર વન સ્પોકન ઇંગ્લિશની ચેનલ છે બરાબર કે જે ફક્ત સ્પોકન કરાવતું હોય એવી તો જોઈ લો તમે ગુજરાતમાં સર્ચ તો કરી લેજો હં ખાલી હો બાકી કઢી ખીચડીમાં એમાં બધું ભેગું કરાવતા એ ઠીક છે પણ ગુજરાતની ટોપમાં અત્યારે ચાલતી હોય ટ્રેન્ડિંગમાં વ્યૂઝ તમે જોઈ લેજો મિલિયન્સમાં આપણા અમુક અમુક વિડીયોઝમાં વ્યૂઝ આવેલા છે અને સો કે ઉપર તો ઘણા બધામાં એટલે વધારે હું તમને માહિતી નહીં આપું તમે જોઈ લેજો એટલે આ ચેનલનો લાભ વેકેશનમાં લેવાનો છે તમારે સો ટકા અને તમારા મિત્રોને બધાને કહી દેજો ઓકે હવે વધારે સમયના લીધે શરૂઆત કરી લાઇક બટન દબાવી દીધું છે ઓકે હવે સૌથી પહેલા ચેન્જ ધ ટેન્સની વાત કરીએ સાહેબ બરોબર છે ટેક્સ સોરી ચેન્જ ધ ટેસ્ટ તો દસમા ધોરણને એક ચેન્જ ધ ટેન્સ ચેન્જ ધ જેન્ડર ચેન્જ ધ પર્સન ચેન્જ ધ નંબર અને ચેન્જ ધ વોઇસ આટલા ટોપિકમાંથી બે પેરેગ્રાફ પૂછ છે એક પેરેગ્રાફનો બે માર્કડી હશે એવા ચાર માર્ક સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ આ લોકો માટે હેલ્લું કરીને છે ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ બે ટોપિક પૂછાય અને ફરજિયાત એક આનો હોય ને એક આનો હોય એ કન્ફર્મ હોય હવે આમાં એક એક્ટિવ પેશિવનો મોસ્ટલી હોય જ છે અને એક ટૉપિક આ ચારમાંથી બીજામાંથી ગમે એક હોય પણ આપણે બધા ટોપિક જોવાના છે પણ પહેલાં આપણે આ બે ટોપિક જોશું તમારે એટલે બેયને કોમન આવી જાય એટલે બારમાવાળાને અડધા વિડીયા સુધી જ્યાં સુધી ચેન્જ ધ વોઇસ પૂરું થાય ત્યાં સુધી રોકાવાનું છે ફરજિયાત રેડી પછી તમે તમારો સમય બગાડતા નહીં અને દસમા વડાય તો વિડિયો ની અંત સુધી બન્યા રહેવાનું તો જ તમને બે માર્ક પૂરા સોરી ચાર માર્ક પૂરા મળી જશે ઓકે ચલો શરૂઆત કરીએ આજના લેક્ચર ની સૌથી પહેલા ડુ એઝ અ ડાયરેક્ટેડ ચાર માર્ક માં પૂછાય છે સાહેબ હું હોય છે શું બધું તો કે એક આવી રીતના પેરેગ્રાફ આપ પેલો હોય બરોબર સી રાઇટ્સ અ પોએમ એન્ડ આઈ રાઇટ મેસેજ એવી રીતના આખો પેરેગ્રાફ હોય આ બે સેન્ટેન્સ આપ્યા છે હવે એને આ એક તમને પેલા સેન્ટેન્સ સમજાવજો ખરેખર શું કરવાનું હોય છે

હવે બિગીન લાઈક દિસ એટલે આ જે પેરેગ્રાફ હોય તમારે આ પ્રમાણે હોય તો રાઈટ નું શું કર્યું છે રેવડી તમને ખબર પડી ગઈ ઓકે તો એ વસ્તુ છે એ તમને અહીંથી ખબર પડે સ્ટાર્ટ લાઇક ધીસ બિગીન લાઈક ધીસ આવું આપ્યું અડધી લાઈન આપેલી હોય આગળ જોઈએ સૌથી પહેલા આપણે ચેન્જ ધ ટેન્સ જોઈએ બરોબર છે ચેન્જ ધ ટેન્સ હવે ટેન્સ કેટલા બાર પ્રકારના છે તમને ખબર છે સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ આ જોઈ લેજો એટલે હવે માની લો તમને આ આ આ એક પેરેગ્રાફ આપ્યો હોય તમને ફેરવવાનું કીધો આમાં એવું નથી કે આમાં જ કેવો આમાંય કે આમાંય કે આમાંય કે આમાંય કે આમાં એને મજા આવે એ ટોપિકમાં કે પણ સાહેબ હું તમને એક મહત્વની વાત કરું ને તમે જૂના પેપર જોશો ને દસક વર્ષના સૌથી વધારે છે ને એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હું દસમા ધોરણનું કહું છું બારમામાંય લગભગ આવવું છે સિમ્પલ પ્રેઝેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝેન્ટેન્સ અને સાદો ભવિષ્ય કહી ગયો સિમ્પલ ફ્યુચર સાહેબ આ તમે જોજો પેપર આવેલા મોસ્ટલી લગભગ આ ચાર ટેન્સમાંથી એકબીજામાં ફેરવવાના હોય છે બરાબર છે ચાલુ ભવિષ્ય અને આ બધા ટૂંકમાં ઓછા પૂછાય પણ ચાલુ વર્તમાન કાળે મોસ્ટલી ઘણી વાર હોય પણ આ ટોપિકને વધારે તમારે સમજવાના મતલબ કે એની વાક્ય રચના થોડીક આવડવી જોઈએ ટેલ્સ તમામ વિડીયોઝ છે આપણે મૂકેલા છે ડિસ્ક્રિપ્શનમાં માં લિંક આપેલી છે ગમે ત્યાંથી સર્ચ કરી શકો જે તમારે કાળ શીખવો હોય રેડી ચલો તો હવે કાળ છે 12 પ્રકારના છે તો માની લ્યો કે આવી રીતના એક સેન્ટેન્સ આપ્યું છે તો હવે જુઓ ધ બોયઝ વેન્ટ ફોર પિકનિક મતલબ આ સાદા ભૂતકાળમાં કાળ આપેલો એને શું કરવાનું ધ બોયઝ વિલ આવશે તરત ખબર પડી જાય કે આને સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનો છે આ મેં અધૂરું આપ્યું છે નકર આયા વિલ ગો આટલું આપવું પડે નહીતર તો વિલ બી ગોઈંગ થાય વિલ હેવ થાય બરોબર આટલું આપેલું પડે તો હવે તમારે જવાબ લખવાની શરૂઆત શું કરવાની હું એક લખતા શીખડાવીશ બાકી બધું આમાં નામાં ચેન્જીસ કરતા શીખડાવીશ જેથી તમારો સમય ના બગડે રેડી હાલો હવે જો આખે આખો તમારે પાછો પેરેગ્રાફ લખવો પડે તો શરૂઆત આયથી જ કરી દેવાની બરોબર છે તો કે ધ બોયઝ વિલ ગો હવે ઘણા બધા લોકો ભૂલશું ખબર ખર અહીંથી લખવાનું જવાબ લખવાનું શરૂઆત કરે ના ના સાહેબ અહીંથી જ તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની જે ક્રમ હોય એ ક્રમ લખી દેવાનો આન્સર માની લો કે ફિફ્ટી ટુ હોય તો એ લખી અને આખે આખો જવાબ લખવાની શરૂઆત કરી દેવાની ધેય વિલ ગો પછી લખવાનું ફોર પિકનિક ફોર પિકનિક એના પછી છે ધ્યેય ધ્યેયનું રહેવા કાંઈ ફેરફાર ન થાય હવે જમ્પડ છે તો હવે આપણે આ વાક્ય રચના સેમ આપી છે

તમે જો ક્યાં આવેલી છે એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ ત્યાં નક્ષત્ર એકેડેમી આવેલી છે ત્યાં આપણે વેકેશન સ્પેશિયલ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ કમિંગ શૂન છે ઓફલાઈન બેચ સ્પોકન ઇંગ્લિશ રેડી તો મારી સાથે ક્લાસમાં મારા સ્ટુડિયોમાં આવીને ભણવાની ઈચ્છા હોય તો તમે આ ત્રણ નંબરમાંથી કોઈ પણ એક નંબરનો કોન્ટેક કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો બેઝિકથી શરૂઆત કરવાની છે સંપૂર્ણ મટીરિયલ ફ્રી આપવામાં આવશે સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે ડિજિટલ તો આ જ બોર્ડમાં તમારે ભણવાનું છે તેમજ એસી ક્લાસરૂમ અને ક્લાસમાં મર્યાદિત સંખ્યા હશે અને વહેલા તે પહેલાંના ધોરને તમે રજીસ્ટર કરાવી શકશો કારણ કે પછી બેચ ફૂલ થઈ જાય કારણ કે ત્રણ જ બેચ કરવાના છીએ ત્રણ બેચથી વધારે બેચ આપણે કરવાના નથી એટલે વહેલા તે પહેલાના ધોરણે તમે રજીસ્ટ્રેશન કરાવી જાજો અથવા તો નક્ષત્રે ખુદ તમે એક ચક્કર લગાવી જાજો એડ્રેસ નોટ કરી લેજો સ્ક્રીનશોટ પાડી લેજો બરોબર છે ઓકે આગળ વધીએ હવે હવે હું આમાં નામાં આમાં નામાં જો શું લખ્યું છે કે મિસ્ટર અમિત મહેતા ઈઝ હવે ઈઝનું કર્યું છે મતલબ આ સાદા વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવવાનું છે ચાલો તો અહીંયા શું જો એક કહેતા તો તમને હું ભૂલી ગયો ટૂંકમાં જે ટોપિકને ચેન્જ કરવાનું હોય ને સાહેબ એ ટોપિકને તમારે છે ને જ્યાં જ્યાં ચેન્જીસ થાય ને ત્યાં અહીંયા અંડરલાઈન કરી નાખાય પેન્સિલથી પહેલાં પેપરમાં જ હાવ આછી એવી કોઈને ખબર ન પડે એવી માની લો કે અહીંયા ચેન્જ થાય પછી આગળ આવેલા જાઓ તો અહીંયા ચેન્જીસ થશે પછી આગળ આવેલા જાઓ તો કે હી પછી અહીંયા માં ચેન્જીસ થશે પછી આગળ આવેલા કેન કેનમાં ચેન્જીસ થશે પછી અહીંયા કેનમાં ચેન્જીસ થશે પછી અહીંયા ડઝમાં ચેન્જીસ આટલી જગ્યાએ ચેન્જીસ થશે તો આખે આખો પેરેગ્રાફ અહીંયાથી લખતું જવાનું અમિત મહેતા વોઝ તો વોઝ અહીંયા થઈ જાય

પાછું તમારે એક વખત ચેક કરી લેવાનો કે અન્ડરલાઇન વાળા શબ્દો છે એ મેં ચેન્જીસ તો કરી નાખ્યા છે ને મારી કોઈ ભૂલ તો નથી રહી જતી ને રેડી ઓકે આગળ વધીએ બીજું છે ધેય એટ હવે એમાંથી શું કરવાનું છે ધે ઇટ મતલબ કે તમારે આ સાદા ભૂતકાળમાં આપ્યું છે અને એમાંથી સાદા વર્તમાનકાળમાં કાળમાં કરેલ છે જો સબ્જેક્ટ સાથે વી સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે હાલો પેલા ક્યાં ક્યાં ફરે એની અન્ડરલાઇન કરી નાખીએ અહીંયા ટોકડ છે એ થઈ જશે પછી એન ટીચર ધૈ ડીડ છે એનું ચેન્જીસ થઈ જશે પાછું અહીંયા ડીડ આપેલું છે ત્યાં ચેન્જીસ થઈ જશે ટોક છે ત્યાં ચેન્જીસ થઈ જશે ટોકડ છે ત્યાં ચેન્જીસ થઈ જશે બરાબર અહીંયા ધેય ટોકડ આવવું જોઈએ બરાબર છે ચલો એના પછી મિસ્ટર બાસો આ વેડી અહીંયા થઈ જશે એક ચેન્જ હાલો હવે ચેન્જ કરીએ ઈટનું તો આપણને કરેલું જ છે હવે ટોગડનું શું થઈ જાય ઈડી નીકળી જશે એટલે ટોક થઈ જશે ધૈ ટોક પછી આગળ વધો તો ડીડનું ડૂડ જ થઈ જાય સાદા ભૂતકાળમાં ડીડ એનું વર્તમાન કાળ ડુ અથવા તો ડઝ તો મારે ડુ મૂકવું કે ડઝ એ આને આગળથી ખબર પડે ધ્યેય સાથે શું આવે તો કે ડુ આવે રેડી હવે અહીં ઈ સી ઈટ અને એક વચન નામ હોત ને તો ડઝ આવે આઈ વી યુ ધેન બહુવચન નામ હોય તો ડુ આવે સેમ અહીંયા હવે અહીંયા મારે કેમ ખબર પડે કે ડીડ મૂકવું કે ડુ આગળ તો ફૂલ સ્ટોપ છે અરે સાહેબ એના પછીનો શબ્દ જોવાનો ધ્યેય છે તો ધ્યેય સાથે શું આવે ડુ આવે તો ડુ ડી કેપિટલમાં રખવાનો ડુ રેડી હાલ એના પછી ટોકનું પાછું અહીંયા ટોકડ જ થાય ટોકનું ટોક જ રે રેડી ચાલો એના પછી ટોકનું ટોક થઈ જાય અને હેડનું થઈ જાય સાહેબ કાં તો હેવ થાય અને કાં તો હેઝ થાય પણ કયું થાય એ એના કરતા ઉપરથી આગળ ધ્યાન રાખવાનું ખાસ જ્યારે આવું હેડમાંથી હેવેઝ થતું હોય ડીડમાંથી ડૂડ જ થતું હોય તો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની આગળ કરતાં જોવાનું કરતાના આધારે તમારે મૂકવાનું ધ્યેય છે તો ધ્યેય સાથે હેઝ નું આવે શું આવે હેવ જ આવે રેડી તો આખે આખો પેરેગ્રાફ આ રીતે ચેન્જીસ થાય સાહેબ કાંઈ અઘરું છે કાંઈ અઘરું નથી હેલામ હેલું જ છે આવી રીતે કરો યાર હેલું જ છે હાલો એના પછી હાલો હવે પાછો ભૂતકાળમાંથી વર્તમાનકાળમાં કાળમાં ફેરવવાનો છે એટલે અહીંયા ચેન્જ થાય આપણે આપણે આરોર કરતા જ જાય ધે વેન્ટ વેન્ટનું થઈ જાય ગોઝ શું કામ એસ કે એસ લાગ્યું ગો કેમ ન થયું ખાલી ગો ક્યારે થાય તો ક્યાંય કરતા તરીકે આઈ વી ધે યુ ને એવું હોય લતા છે આ એક વચન નામ છે કેવું વચન નામ છે

સમજાય તો નું કહો આટલું કરજો સાહેબ નકર પછી માર્કના કટકા થવા મનસે ફટાફટ વિચારજો ચલો એના પછી જુઓ ઈઝ નું વોઝ કરેલ છે એટલે ભૂતકાળમાં ફેરવો હાલો સાહીનની સાહીન વોઝ અ પોપ્યુલર સી લવઝ નું થઈ જાય લવડ ટુ રીડ હવે જો આયા પાછું રીડ નું ભૂતકાળ આ તો રીડ નું રીડ જ રે પણ રીડ નું ભૂતકાળ ન કરતા કારણ કે ટુ પછીનો ક્રિયાપદમાં કોઈ દી ચેન્જીસ નો થાય એને હડીત નઈ કરવાની એ ભાઈ મગજ છટકેલો હોય ધ્યાન રાખવાનું ટુ પછીના ક્રિયાપદમાં કોઈ દી હળી કરવાની નહીં ઇંગ્લિશ ડઝ હવે ડઝ નું કા તો શું થાય ડીડ જ થાય આમાં તો કાંઈ બીજો ફેર પડે નહીં ડીડ શું થઈ જાય ડીડ સી લાઈક નું લાઈક જ રહે તમને થાય સાહેબ લાઈક નું લાઈક નો થાય ના સાહેબ જો અહીંથી વાક્યની શરૂઆત થઈ હવે આ ડીડ આવી ગયું તો આપણે નિયમ છે સાહેબ કે એક વાક્યમાં એક જ ભૂતકાળનું રૂપ આવે બે ભૂત ભેગા થાય નહીં આ ધ્યાન રાખવાનું ને કે પછી અહીંયા લાઈક કરી નાખશો ને તો સીધા છોકરા ભરશે રેડી ધ્યાન રાખવાનું યસ ડઝ થઈ જાય ડીડ રેડી આટલું યાદ રાખવાનું આટલા ચેન્જીસ થાય અહીંયા તમારો લાઈફ ચેન્જિંગ પોઈન્ટ આવી જશે રેડી ઈડી લગાડ્યું જોવાનું વાક્યમાં ડીડ આવેલું છે તો ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે ડૂડ જ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે સાહેબ કાંઈ ચેન્જીસ ન થાય આ વાક્ય રચનાઓ ઉપર ધ્યાન રાખજો ખાસ હાલો એના પછી આગળ વધીએ એની પહેલા હમણાં આપણે કીધું કે ઓફલાઈન તમે નક્ષત્ર એકેડેમીમાં આવી શકો પણ ઘણા બધા એવા હોય કે બહુ દૂરના વિસ્તારોમાં રહેતા હોય એ પહોંચી શકે એમ નથી તો એમના માટે આપણી એક એપ્લિકેશન છે મારી ખુદની વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ જોયું ગુરુ ઓફ ગુજ્જુ ગુજ્જુ ના ગુરુ હે તો એ એપ્લિકેશનને અત્યારે ડાઉનલોડ કરી લ્યો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બરાબર છે પેપર પૂરા થાય એટલે તમે એની વિઝિટ કરજો અત્યારે એમાં બારસો નવ્વાણું રૂપિયા આપણે સ્પોકન ઇંગ્લિશ કોર્સની ફ્રી હશે એક વર્ષની પણ ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખ ની વચ્ચે એ કોર્સની પ્રાઇસ નવસો ને નવ્વાણું રૂપિયા થઈ જશે તો ખાસ આ કોર્સ પરચેસ કરી લેજો ઘરે બેઠા તમે શીખી શકશો હવે એમાં દર બુધવારે હું એ એપ્લિકેશનમાંથી લાઈવ તમને ભણાવીશ તમારા કાંઈ ડાઉટ હોય તો તમે ડાઉટ્સ ક્લિયર કરાવી શકો એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધું અહીં આવી જશે તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે એટલે ખાસ મિત્રો ભૂલાઈ ન જાય ચાલો આગળ વધીએ હવે એક્ટિવ પેસિવ આવી ગયું

તો એ તમારી રીતે જોઈ લેવાની છે ચલો હવે ધ્યાન આ રાખો એક્ટિવમાંથી પેશીમાં ફેરવાનું ત્યારે કરતા છે ને એ કર્મના સ્થાને વઈ જાય ક્યાં વઈ જાય આ ધ્યાન રાખજો કરતા છે એ પાછળ વહી જાય ને કર્મ છે એ આગળ વહી જાય હમણાં હું તમને એક વાક્ય સમજાવું કર્મ છે એ પાછળ કરતા આવે છે અને હંમેશા કદાચ ગમે એક્ટિવમાંથી પેશીમાં ફરેને

એ તો આપી દીધું હવે એક વાક્ય રત્ન એક ની આપે બાકી બધા એનું આવું જ થશે સબ્જેક્ટ એની બાજુમાં વી વનનું એસકીસ વાળું રૂપ તો જ્યારે તમે આનું પેસિવ કરો છો તો એનું પેસિવ કેવું થાય તો કે આ ઓબ્જેક્ટ છે ને એ આગળ આવી જાય સબ્જેક્ટ છે ને એ પાછળ વહી જાય રેડી તો જો ઓબ્જેક્ટ આગળ આવી ગયો અને આ સબ્જેક્ટ છે એ બાય પછી સબ્જેક્ટ વહી ગયો અને સાદો વર્તમાન કાળ હોય ક્રિયાપદનું મૂળ રૂપ તો એને પહેલા એમિઝાર પછી વી થ્રી લાગે આ સ્ટ્રક્ચર તમારે યાદ જ રાખવા પડે છે આમાં કોઈ શંકાનું સ્થાન સાદો ભૂતકાળ હોય તો આ આ આગળ આવે અને આને બાય બાય કરી દેવાનું જો છે એવી રીતના અને પછી સાદો ભૂતકાળ હોય તો પ્લસ વી થ્રી આવશે રેડી પછી વિલ પ્લસ વી વન હોય માની લો સાદો ભવિષ્યકાળ તો આ ઓબ્જેક્ટ અહીંયા આવે સબ્જેક્ટ અહીંયા જાય રેડી અને શું થઈ જાય વિલ બી થઈ જાય વિલનું વીલ બી થઈ જાય અને વી થ્રી પછી બાય સબ્જેક્ટ હવે તમને હું જો એક એક વાક્ય છે ને તમને મસ્ત રીતે અહીં શીખડાવું જો એટલે તમને મજા આવશે માની લો કે એમ કીધું હોય ને આ ઇટ એન એપલ આ ઈટ એન એપલ જોજો ચોકડી ગુણાકાર કરવાનો હોય હવે આ અને આ આપણને ખબર આની ચોકડી મારી દેવાની અહીંયા આવી જાય આ અહીંયા આવી જાય અને આ સીધે સીધો અહીં નીચે આવી જાય તો આ એન એપલ આગળ આવે તો શરૂઆત સેન્ટેન્સની ક્યાં કરવાની એન એપલ હવે જુઓ હવે પછી શું મૂકવાનું થાય સીધું હેલ્પિંગ વબ મૂકવું જ પડે હેલ્પિંગ વબ ઓબજેક્ટ પછી હેલ્પિંગ વબ હેલ્પિંગ વબ હેલ્પિંગ વબ એક સ્ટ્રક્ચર યાદ રાખી લો બધા કારણો આવડી જાય સાદો વર્તમાન કાળ છે લેમી હવે એપલ સાથે શું આવે ઈજ આવે ઈજ પછી ઈટનું વી જ મૂકવાનું થાય ગમે જ કીધું તો ઈટન થઈ જાય ઈટન અને બાય કારણ કે આ કરતા અહીંયા આવશે બાય આઈનું નું થઈ જાય મી રેડી આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ રાખો એટલે બધા થઈ જાય આમાં કાંઈ અઘરું છે નહીં હાલો હવે જો એક એક સેન્ટેન્સ આપણે જોતા જઈએ ચલો સી ડિફીટેડ હિમ મતલબ કે આ પેલું સેન્ટેન્સ છે સી તો પેલા ક્યાંથી શરૂઆત થશે અહીંયાથી શરૂઆત થાય છે આ હિમ છે એ ઓબ્જેક્ટ છે ક્રિયાપદ હોય ને ક્રિયાપદ વાક્યમાં ગોતવાનું ક્રિયાપદ ક્રિયાપદ પછી શું હોય ઓબ્જેક્ટ હોય આટલું યાદ રાખવાનું એ ઓબ્જેક્ટને આગળ લઈ લેવાનું તો આ હિમ છે જો અહીંયા આપેલું છે અડધું તો તો હિમનું શું થઈ જાય હી અને સાદો ભૂતકાળ છે એટલે હીની સાથે વોઝ આવે હી વોઝ પછી તો કે ડીફીટેડ ડીફીટેડ બાય બાય પછી શું શીનું થઈ જાય હર આ પેલું સેન્ટેન્સ તમારે આખો પેરેગ્રાફ જ બનાવો હું અહીંયા સેન્ટેન્સ સેન્ટેન્સ બનાવતો જાય આલો બીજું છે અહીંયા ના અહીંયા કરી હાલો આ સબ્જેક્ટ થઈ ગયું અને આ ધ ફર્સ્ટ પ્રાઇઝ એ શું થઈ ગયું ઓબ્જેક્ટ આલો એને પહેલાં લઈ લ્યો લોબ્જેક્ટ ક્રિયાની પાછળ જે શબ્દ એને આગળ લઈ લેવાનો તો કે ધ ફર્સ્ટ પ્રાઇઝ ધ ફર્સ્ટ પ્રાઇઝ હવે એક વચન છે તો વોઝ આવશે અને ભૂતકાળ છે એટલે પછી વોનનું તો વી વિથ્રી વોન જ થાય વોન બાય સીનું થઈ જશે હર

પછી એના પછી શું લગાડવાનું સાદો વર્તમાન કાર્ડ છે હા તો એમ લાગે તો આઈ સાથે એમ આવે માય પેરેન્ટ્સ અથવા તો તમે આ એમય લખી શકો ગીવન પોકેટ મની આ વૈધ્યુ છે ને અહીંયા મૂકી શકો પોકેટ મની પોકેટ મની બાય પછી લખવાનું માય પેરેન્ટ્સ શું લખવાનું માય પેરેન્ટ્સ અથવા તો પોકેટ મની તમે છેલ્લે લખો

ધ્યેયનું થઈ જાય ધેમ સાહેબ સાવ સહેલું છે કે મારી સાથે સાથે કરતા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકુ આપેલી છે બધા પેશી હોય વાક્યોને એક વખત જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે અને વિડીયોને લાઇક કરી દેજો બે હજાર લાઇકનો ટાર્ગેટ છે સાહેબ તમને ખબર તો છે નહીં યાર હા ભૂલાય ના જાય રેડી ઓકે હવે એના પછી આગળ વધીએ અરે અરે રક્કી કીધર ગયા એ વાલા થ એ વાલા થવાલા એ વાલા પૂરા હો ગયા હતા દૂસરા વાલા હતા એ વાલા થા ચાલો હવે યુસ્કા ક્યાં કરેગે ચલો શુડ પછી રિસ્પેક્ટ ક્રિયાપદ આ છે તો ધ્યેયનું શું થઈ જાય ધેમ ધ્યેયનું થઈ જશે સોરી ધેમ થઈ જાય ધ્યેયનું હું ક્યાં આવેલા ભાઈ હવે ધ્યેયનું થઈ જાય ધેમ પછી મૂકવાનું શુડ કારણ કે આવા સુડ નહીં બધું એની નહીં શુડ બી થઈ જાય વિલ હોય તો વિલ બી કેન હોય તો કેન બી પછી મેં હોય તો મે બી આ બધા વિલ હોય તો વીલ બી સેલ હોય તો સેલ બી ધ્યાન અને વી વીથ્રી થઈ જાય રિસ્પેક્ટેડ રિસ્પેક્ટેડ થઈ રેડી જ છે છે નહીં એના એના પછી પછી આગળ વધીએ પેલા ટેલિગ્રામ અને પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામને ફોલો કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ સોરી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ આ ક્યુઆર કોડ છે સ્કેનિંગ કરી લેજો અને આ પ્રમાણે પ્રમાણેનું એસે એમાં જોડાઈ જાઉં સાહેબ તમને ઘણી બધી ડિટેલ મળશે સ્પોકન ઇંગ્લિશનું મટીરિયલ ને બધું ઘણું બધું તમને અહીંયા મળવાનું છે વેકેશનમાં અને આ આપણું ટ્રેન્ડિંગ અત્યારે હાલે છે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામમાં એક વખત સર્ચ કરો ત્રણ લાખ અને છ્યાસી હજાર એટલે કે ત્રણ લાખ છ્યાસી હજાર પ્લસ ફોલોવર્સ આપણે આ ઇન્સ્ટાગ્રામ પર છે તો ફોલો કરી દેજો ત્યાંથી આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ જેથી તમારું ફૂલ નહીં પણ ફૂલની પાકડી જેટલું ફેરફાર થાય ચાલો એના પછી હવે અહીંયા પાછું શું છે વિલ બાય ટોયઝ તો ટોઈઝ આગળ આવશે ચલો અહીંયા એ વાક્ય તો લખેલું જ છે જો આખે આખો એટલે આપણે કરવાનું નથી

અથવા તો અહીંયા સ્પીડીલી લખી શકો સ્પીડીલી અથવા છેલ્લે લખો તો ખોટું ન પાડે બાય પીપલ શું થઈ જશે પીપલ આ રીતે સેન્ટેન્સ થશે ખાસ સમજો જોઈ લીધો ઓકે આગળ વધીએ હવે સીધા ડાયરેક્ટ કરેલા જ છે એટલે તમને ખબર પડે વધારે સમય તમારો બગડે નહીં તો જો લો અ મધર ઓલવેઝ લવસ હર ચિલ્ડ્રન તો જો હર ચિલ્ડ્રન આગળ આવી જશે આર સાદો ભૂતકાળ છે વર્તમાન કાળ છે આર ઓલવેઝ વી લવનું લવડ બાય અ મધર થઈ ગયું ચલો સી ફીડ્સ ધેમ હવે ધેમનું આગળ આવી ગયું તો કે ધેય થઈ ગયું સાદો વર્તમાન કાળ છે એટલે ધે આર ફીડનું વિતરી ફેડ થઈ ગયું ફેડ લવિંગલી બાય હર સીનું હર થઈ ગયું ચલો એના પછી હવે સી હેલ્પસ ધેમ તો ધેમ છે એ આગળ આવે તો એનું ધેય થઈ જાય ધે આર હેલ્પડ બાય હર તો જો આખે આખું સેન્ટેન્સ છે તમે જોજો પ્રેક્ટિસ કરજો આનું રિયલી નો વન કેન રિપ્લેસ ધ મધર તો જો અહીંયા લખ્યું છે રિયલી ધ મધર જો આ મધ મધર આગળ આવી છે કેન બી રિપ્લેસ્ટેડ રિપ્લેસ્ડ બાય નો વન રેડી તો આ રીતે આખે આખું સેન્ટેન્સ થશે એવી જ રીતે આખે આખું તમારે આ એક સેન્ટેન્સ જોઈ લખો કે નરેશ વિલ ડ્રો અ પિક્ચર તો જો આ પિક્ચર છે એ ઓબ્જેક્ટ છે તો આગળ આવ્યું પિક્ચર વ્હીલનું વ્હીલ બી થઈ જાય ડ્રોનું વિથ ડ્રોન અને બાય તમે એક વસ્તુ યાદ રાખવા સાહેબ ઓબ્જેક્ટ આગળ લ્યો ને ઓબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ મૂકી દેવાનું હેલ્પિંગ વર્બ પછી વી થ્રી જ મૂકી દેવાનું અને પછી બાય પછી સબ્જેક્ટ આ એક પદ્ધતિ યાદ રાખી લ્યો હવે આમાં કયો કાર્ડ છે એ પ્રમાણે તમારે હેલ્પિંગ વર્બ મૂકતું જવાનું છે વિલ છે તો વિલ બી થઈ જાય એમિઝાર હોય તો એમિઝાર રહે પછી બિંગ શબ્દ લાગે એ તમને એની નિયમો ખબર હોવા જોઈએ હી ડઝ નોટ ડઝ નોટનું સાહેબ થઈ જાય એમિઝાર તો જો મ્યુઝિક ઇઝ નોટ લાઇટ બાય હિમ તમે આખે આખું જોશો એટલે તમને ખ્યાલ આવી જશે એવી જ રીતે બીજું સેન્ટેન્સ છે હી કેન મેક ગુડ ડ્રોઈંગ તો ગુડ ડ્રોઈંગ આગળ આવશે ગુડ ડ્રોઈંગ કેન ટુ બી મેડ બાય હિમ આઈ લાઇક ધીસ પિક્ચર તો ધીસ પિક્ચર્સ આગળ આવશે તો ધીસ પિક્ચર્સનો સ્પેલિંગ ખોટો છે બરોબર છે પિક્ચર્સ ધીસ પિક્ચર્સ અને અહીંયા એક જ વચન છે કારણ કે ધીસ છે એટલે એક વચન ધીસ પિક્ચર ઇઝ લાઇકડ બાય મી બરોબર છે અહીંયા આર નહીં આવે ઇઝ આવશે કારણ કે અહીંયા માની લ્યો કે અહીંયા ધીસ આપ્યું છે તો ધીસનું ધીસ રહે તો ધીસ સાથે હંમેશા એક વચન હોય ચાલો એના પછી હવે આવી ગયું જેન્ડર હવે મિત્રો એક્ટિવ પેશ્યુ કમ્પ્લીટ થઈ ગયું હવે જેન્ડર આવે જેન્ડરના અમુક શબ્દો યાદ રાખી લેજો બરોબર ચેન્જ ધ જેન્ડર હવે બારમાવાળાને થોડુંક જાવું હોય તો જઈ શકે છે પણ દસમાવાડા હવે રહેજો બરાબર જેન્ડર ફટાફટ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં વોટ્સઅપ ચેનલમાં ખાસ હજી નથી જોડાના તો જોડાઈ જાજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો તમે શું કહેવાય આપણા નંબર છે ને હમણાં એ નીચે થોડીક વારને થોડીક વાર આવતા એની ઉપર મેસેજ કરશો ને તો એ વોટ્સઅપની લિંક મળી જશે તો એની ઉપર મેસેજ મળશે તો એની ઉપર લિંક આવે ફોલો કરી દેજો એટલે સીધા તમે જોડાઈ જશો શેમાં વોટ્સઅપ ચેનલમાં ઓકે ચાલો તો આગળ વધીએ હવે નેક્સ્ટ તો કે આ એક કોષ્ટક ફટાફટ ક્રીનશોટ પાલ્યો ગોખી નાખજો હીનું સી થઈ જાય હિમનું હર થઈ જાય હિઝનું હર બોયનું ગર્લ્સ ગર્લ પછી ફાધરનું મધર જેન્ટલમેનનું લેડી કિંગનું ક્વીન મેનનું વુમન બરાબર મિસ્ટરનું મિસિસ પાપાનું મમ્મા અથવા તો મધર સનનું ડોટર બ્રધરનું સિસ્ટર હસબન્ડનું વાઇફ સરનું મેડમ એક્ટરનું એક્ટ્રેસ આ ધ્યાન રાખજો શબ્દ કારણ કે આપણે ચેન્જ ધ જેન્ડર જાતિ પરિવર્તન કરીએ છીએ વિજયમાંથી વિજ્યા કરવાનું છે રેડી ગોડનું ગોડેસ દેવ ભગવાન હોય તો ગોડ દેવીઓ હોય તો ગોડેસ લાયન સિંહણ તો કે લાયનેસ ઘણી સિંહણ જોતી છે ટાઈગર વાઘ વાઘણ તો કે ટાઈગરેસ પ્રિન્સ રાજકુમાર પ્રિન્સેસ બરાબર છે ઇન્સ્ટાગ્રામની પ્રિન્સેસું જેટલા રાજકુમારી મિલ્ક મેન મિલ્ક મેડ પિકોક મોરનો થઈ જાય હોર્સનું મેર અને મારે વાંચતાનો કાઉ કોકનું હેન બ્રાઇડ ગ્રુમ વરાધો એને વર વધુ ને બ્રાઇડ કહેવામાં આવે છે ડોગ એટલે કૂતરો અને કુતરીને કહેવાય બીજ હીરો હિરોઈન અને નેફ્યુ અને નીસ આના સ્પેલિંગ ખાસ યાદ રાખજો નો છે ને ફયુ બરોબર છે યાદ રાખતો જે તે સમયે ચાલો અને હવે આ બે લાઇન યાદ રાખવાની આ બે લાઈન ખાસ તો કે જો હોય ને તો એનું સી થઈ જાય હિમ હોય ને તો હર થઈ જાય જ્યારે છોકરામાંથી આમાં ફેરવાનું છોકરીમાંથી ફેરવાનું તો હરનું પાછું હિમ થઈ જાય હરનું હિઝ હિઝનું હર હિઝનું હર્ષ હિઝ હર હિમસેલ્ફનું હરસેલ્ફ રેડી ઓકે આગળ વધીએ ચલો હવે આમાં તો હું ફટાફટ ચેન્જીસ કરીશ કાંઈ હોય નહીં ચલો અનુપમા ઇઝ અ ફેમસ એક્ટ્રેસનું થઈ જાય એક્ટર થઈ જાય એક્ટર શીનું થઈ જાય સોરી અનુપમા છે લખેલું છે એટલે મેં એટલે કહું શીનું થઈ જાય હી પછી હરનું થઈ જાય હીઝ ફોર ઓર્ફન ચિલ્ડ્રન શી શી નું થઈ જાય હી હરસેલ્ફનું થઈ જાય હિમસેલ્ફ સ્પે ટાઈમ ફોર ધેમ ફોર હરનું થઈ જાય હીઝ બી સ્કેડ્યુલ ધીસ એક્ટિવિટી મેક્સ હરનું થઈ જાય હિમ મોર પોપ્યુલર રેડી આટલા શબ્દો બદલે તો આનું ફટાફટ જોઈ લેવાનું અને ચેન્જ કરી નાખવાનું ચાલો એના પછી લુકેટ ધેટ લેડી લેડીનું થઈ જાય મેન શી શીનું થઈ જાય હી ફટાફટ ઇઝ અ પોપ્યુલર ઓથરેસ આવું ઈ ડબલ એસ વાળું હોય ને એને ઓથરેશમાંથી ડબલ એસ કાઢી નાખવાનું અથવા તો ઈ ડબલ એસ કાઢી નાખવાનું એટલે ખાલી રહેશે અોથર ચલો હર નું થઈ જાય હીઝ ફાધર નું થઈ જાય મધર ના ના છોકરાને આવડે કે નો આવડે સાહેબ વોઝ અ વેલ નોન પોએટ પોએટ નું થઈ જાય પોએટેસ ઈ ડબલ એસ ઈવન હર હર નું થઈ જાય હીઝ નેફ્યુ નું થઈ જાય નાઈસ નિસ નાઈસ સુ ઈઝ અ ગુડ પોએટ નું થઈ જાય પોએટેસ્ટ આ રીતે થશે રેડી એટલે ખાસ અને આખો પેરેગ્રાફ એમ લખવાનો તમારે મારી જેમ ચેન્જીસ નથી કરવાના હાલો એના પછી પાછો એક વખત રિમાઇન્ડર આપી દઉં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અબ હર બોલેગા ઇંગ્લિશ માટે આપણે સ્ટાર્ટિંગ કરવા જઈ રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ લાઈવ યુટ્યુબ પરથી આપણી યુટ્યુબ ચેનલ છે ત્યાંથી બેઝિકથી એકદમ સ્પોકન ઇંગ્લિશની શરૂઆત કરવાના છીએ સત્યાવીસ માર્ચ યાદ રાખજો સાંજે નવ વાગે પહેલો લેક્ચર હશે નવ કલાકે બરોબર એના માટે વિજય નાખીએ આપણે આ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો સાહેબ સબસ્ક્રાઈબનું બટન ન દબાવ્યું તો તમારા મિત્રોને બધાને શેર કરી દો સાહેબ સત્યાવીસ તારીખે હાજર થવાનું છે નવ વાગે પહેલાં લેક્ચરથી જ જોડાશો તો વધારે યાદ રહેશે અને વધારે સમજાશે નહીં કરડેંગા સમજાઈ ગયું તમે એમ એટલે આ કરજો બે હજાર લાયકનો ટાર્ગેટ છે સાહેબ આ વિડીયોમાં તમને ન ખબર હોય તો કાઈ કાઇન્ડ હોય તમને યાદ દબાવી દો

બરોબર છે આટલા ચેન્જીસ થાય બાકી કઈ ચેન્જીસ થાય નહીં ચાલો આગળ વધીએ ચલો વુમનુ બંધ થઈ જાયબન્ડ કહેવાય લાયનુ થઈ જાય લાયનેસ ટુ ધ વિલેજ ઓલ વુમેન જો આમિયન વાળું છે ને તો અહીંયા એમિયન થાય અહીં એમએન વાળું હોત ને તો આ એમએન ધ સરપંચ આ જો નીસ આપ્યું છે એટલે નેફ્યુ થશે રેડી સોરી પીએચ નેફ્યુ રેડી ચાલો એના પછી કમ આઉટ વિથ ધ સ્ટ્રાઇક વિથ ધ હર હરની થઈ જાય હીઝ તો આટલા ચેન્જીસ થશે ઓકે આગળ વધીએ વધારે સમય નહીં લઈએ અહીંયા મેનનું વુમન કર્યું છે તો વુમનનું પાછું મેન થઈ જશે રેડી જે શબ્દ હોય ચેન્જ કરી નાખો મેન થઈ જશે માય ડોટર્સ ડોટર્સનું થઈ જાય સન્સ શું થઈ જાય સન્સ મધર નું થઈ જાય ફાધર થઈ જાય ફાધર ઇન લો મેન નું થઈ જાય વુમન શું થઈ જાય વુમન હર નું થઈ જાય હિઝ હસબન્ડ નું થઈ જાય વાઈફ 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 ડોટર નું થઈ જાય સન અને સન નું થઈ જાય ડોટર રેડી આ એટલું યાદ રાખવાનું આટલા શબ્દો બદલે એટલે તમને પૂરા માર્ક મળે આવડે કે ન આવડે કાંઈ હેસે ઓકે થોડુંક આવું પરીક્ષાને લીધે ઝડપથી પીપીટી બનાવતા હોય ને એટલે આવું થોડુંક થાય થોડુંક કો ઓપરેટ કરી લેજો ફર એકવાર નક્ષત્ર એકેડમી યાદ દેવડાવી દો તમને વેસ વેકેશનની જે સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન મારી સાથે તમારે ઓફલાઈન શીખવું છે તો આવી જાજો નક્ષત્ર એકેડેમીમાં મારા સ્ટુડિયોમાં મારા ક્લાસ છે તો તમને ત્યાં એકદમ બેઝિકથી શીખવાડવામાં આવશે તમને ચોક્કસના માટે એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ તો નંબર આપેલા છે ત્યાંથી તમે વધારે કોન્ટેક કરી શકો છો ઓકે આગળ વધીએ સાહેબ હવે એક વચનમાંથી બહુ વચન એના માટે ફટાફટ છે ને આ યાદ રાખી લેજો આ બાજુ બધા છે ને એક વચન નામ હશે એના બહુ વચન શું થાય તો કે ધીસ આપેલો એનું ધીઝ થઈ જાય ધેટ આપેલું હોય તો ધોષ થઈ જાય રેડી પછી આઈનું શું થઈ જાય તો કે વી થઈ જાય આ યાદ રાખજો શું થઈ જાય તો કે આઈનું વી થઈ જશે પછી યુનું યુ જ રહે હીનું સી કે ઈટ આ બધા નું તમારે થઈ જશે ધે ચાલો એના પછી આગળ વધીએ હવે આ કોષ્ટક એ તમારે યાદ રાખવું પડે જો આ કોષ્ટકમાં શું ખબર આ હોય ને આ એક વચનની લાઇન હોય અને આ બહુ વચનની લાઈન હોય પછી આ બીજા પુરુષમાં અહીંયા એક વચનની લાઈન બહુવચનની ત્રીજા પુરુષમાં ત્રણ એક વચનની લાઈન હોય અને આ બહુવચનની લાઈન હોય આય હોય તો એનું બહુવચન વી થાય મી હોય એની નીચેની જ લાઈન થયો માય હોય તો ઓવર માઇન હોય તો ઓવર આવી રીતના અને બહુવચનમાંથી એક વચન ફેરવાનું કીધું તો વીનું આય થાય અસનું મી થાય અવરનું માય થાય રેડી એવી જ રીતના થાય પણ અહીંયા ધ્યાન રાખજો હી સી ઈટ આ તણે ત્રણનું શું થાય એક બહુવચન ધ્યેય થાય અને ધ્યેયનું પાછું કાં તો હિટ થાય કાં તો સીએ થાય કાં તો હિય થાય એ કેમ ખબર પડે અરે એ પેરેગ્રાફમાં ખબર પડી જ જાય છોકરાની વાત થતી હોય તો હી કરવાનું છોકરીની વાત થતી સી શી કરવાનું વસ્તુ કે પ્રાણીઓની વાત થતી હોય તો ઈટ કરવાનું એ હમણાં આવી જશે તમને કહીશ ઓકે ચલો હવે જુઓ કોઈ પણ નામની અંતે એસ ડબલ એસ કેવા શબ્દો હોય તો ઈ એસ વાળું રૂપ લાગે અને એનું બહુ વચન થાય એ આપણે જાણીએ છીએ એના પછી માની લો કે ન આવેલા હોય તો એસ આઈસ કરવાનું આ ડ્યુટી છે બરોબર છે ડીયુટી વાય તો વાય છે કરીને ડ્યુટીઝ સિટીઝ આવું થાય તો આ સ્ક્રીનશોટ પાડીને એક વખત વાંચી લેજો આમાં સમય વધારે આપણે બગાડીશું નહીં ચલો એના પછી ધ્યાન રાખવાનું કોઈ પણ શબ્દની અંતે એફ અને એફી હોય ને તો બહુ શબ્દની અંતે તો એ દૂર કરી અને એનું વી એસ થઈ જાય બહુ વચનમાં બરોબર ને ઘણાય પાછા આમ કરે વાઈફ લખું ને વાઇફ કરી નાખે વતનીઓ નો એમ નો થાય સાહેબ વાઇફ લખેલ છે વાઇફ તો એફી દૂર થઈ જાય ને એની જગ્યાએ વીઈ લાગે વાઇ થઈ જાય તો એમ આ છે બરોબર છે ચાલો એકેડેમી હમણાં જ કીધું આગળ વધો બરોબર પણ અમુક આ બે શબ્દ એવા છે કે એમાં ઓનો નિયમ લાગુ નથી લાગે પ્રૂફ છે તો પ્રૂફ્સનું પ્રૂફ રેડી આ અપવાદ છે જે નિયમો લાગુ ન પડે હવે આ ધ્યાન રાખજો મેન છે તો એનું એમિયન થાય બહુ વચન ઘણા લોકો આવું કરે મેનનું બહુ વચન આપણે બહુ વચન કરવાનું કીધું તો મેન્સ કરે સાહેબ આ ખોટું પડે સદ

એનું એક વચન એ જ રહે શીપનું કોઈ બહુ વચન ન થાય ઘેટાનું બરાબર ડીયરનું કોઈ બહુ વચન ન થાય ફીશનું કોઈ બહુ વચન થતું નથી આ ધ્યાન રાખવાનું ચાલો કેટલાક નામો એવા હોય છે જે ફક્ત બહુ વચનમાં જ ઉપરાય આનું કોઈ એક વચન ન હોય રેડી ચાલો હવે જુઓ ચાલો આપણે ફટાફટ ચેન્જીસ કરતા જઈએ હવે આ અ ચાઇલ્ડ છે એનું થઈ જશે ચિલ્ડ્રન જો નું વીનું આઈનું વી કીર તો નું થઈ જાય ચિલ્ડ્રન અને આર્ટિકલ અ નીકળી જાય બહુ વચનની પહેલા ન આવે ઈટનું થઈ જાય સાહેબ નું થઈ જશે આર આમાં ચેન્જીસ થશે થઈ વી અને ટોય થઈ જશે વી પછી આઉટડોર ગેમ્સ બહુ વચન છે આટલા ચેન્જીસ થાય જ્યાં જ્યાં એક વચન શબ્દ હોય ત્યાં ત્યાં બહુ વચન કરી નાખવાનું રહેશે ચલો બોય આપેલું છે તો એનું બોયઝ કરેલ છે ઈટિંગ મેંગો મેંગો છે તો એનું મેંગોઝ થઈ જશે એસ કે એસ લાગશે

રેડી કોષ્ટક પ્રમાણે યાદ રાખો એટલે ખબર ટ્રેક્ટર નું થઈ જશે ટ્રેક્ટર્સ રેડી ચાલો એના પછી આગળ વધીએ ફટાફટ સમય નથી આપણી પાસે બોયઝ આર હિટિંગ હવે બહુવચન નું એકવચન કરવાનું છે સાહેબ જો તો બોયઝ નું શું થઈ જાય બોય ધોઝ નું થઈ જશે ધીસ ઈ આર નું થઈ જશે ઈઝ એપલ્સ નું થઈ જશે એન એપલ એ ડબલ પી એલ ઈ ધેય નું થઈ જશે હવે અહીંયા જો મારે ખબર પાડવી પડે કે અહીંયા ધેય નું મારે હી કરવું સી કરવું કે ઈટ કરવું તો સાહેબ જો અહીંયા બોયઝ છે એટલે છોકરો તો મતલબ અહીંયા હી થાય હી ઈઝ ફ્રોમ ધ સિટીઝનું થઈ જશે એ સિટી સી આઈ ટી વાય સિટી ઢેનું પાછું હી થઈ જશે રેડી હેવનું થઈ જશે હેઝ મેંગોનું થઈ જશે અમેન્ગો રેડી ઢેરનું થઈ જશે હીઝ હેન્ડનું થઈ જશે હેન્ડ આરનું થઈ જશે ઈઝ ઢેનું થઈ જશે હી સાહેબ આટલા ચેન્જીસ થાય ફટાફટ આ સ્પીડ ક્યારે આવે તમે વધારે પ્રેક્ટિસ કરી હોય ત્યાં રેડી વધારે સમય નહીં લઈએ આગળ વધીએ ધોઝ બોઇઝ આર ઇટિંગ એપલ્સ અહીંનું જ પાછો આવ્યું છે બીજી વાર ચલો લુક એટ ધેટ મેન તો હવે ધેટનું અહીંને ધોઝ કર્યું છે તો મેનનું શું થઈ જાય હાલો ફટાફટ મને જવાબ આપતા જજો હિનું થઈ જાય સાહેબ ધે ઇઝનું થઈ જાય આર પછી ટ્રાફિક પોલીસમેન છે તો અ નીકળી જાય અને ટ્રાફિક પોલીસમેન એમ એ એનનું થઈ જાય એમ ઈ એન ટ્રાફિક પોલીસમેન હિનું થઈ જાય સાહેબ ધે ઇઝનું થઈ જાય આર એક વખત તમને કહી દઉં કે અત્યાવીસ તારીખ પછી સાંજે નવ વાગે દરરોજ લાઈવ જોડાવાનું ભૂલાઈ ન જાય રેડી સાંજે નવ વાગે કેટલા વાગે નવ વાગે એકદમ બેઝિક થી ફ્રી સ્પોકન ઇંગ્લિશ ઓન યુટ્યુબ ઓલાઈ ન જાય નક્ષત્ર એકેડેમી જો તમારે રાજકોટમાં મારી સાથે ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરવો છે તો આવી જાઓ નક્ષત્ર એકેડેમીમાં રૂબરૂ મળી જાઓ ઓકે બેઝિકથી શરૂઆત સંપૂર્ણ મટીરિયલ ફ્રી ત્રણ દિવસના આપણે ફ્રી ડેમો લેક્ચર રાખેલા છે તો આવી જાજો સાહેબ ડેમો લેક્ચર ભરવા માટે ઓકે તો મિત્રો અહીંયા જે ડુએસ ડાયરેક્ટેડ હતું એ સંપૂર્ણ રિવિઝન કમ્પ્લીટ થાય છે કેવો લાગ્યો વિડીયો એક વખત કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને લાઇકનું બટન જરૂર દબાવતા જજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ તમને ભવિષ્યમાં ઘણી બધી ઉપયોગી થવાની છે યુ નો વેરી વેલ તો ફળાફળ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરી દો ઓકે નવા લેકચર માં ફરી પાછા મળીએ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટા